હેલો વિદ્યાર્થી મિત્રો પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોની અંદર આપણે એક લેફ્ટ અલાઇન ટ્રાઇંગલ વિશે ડિસ્કસ કરીશું પણ આની અંદર આ જે છે ટ્રાઇએંગલ એ કેરેક્ટરનો ટ્રાયંગલ છે પણ આ જે કેરેક્ટર જે છે એ આપણે યુઝર ચોઈસની સ્ટ્રિંગ પ્રમાણેનો આપણે ડિસ્પ્લે કરીશું એટલે કે ચાલો પહેલાં આપણે ડેફિનેશન જોઈએ સી પ્રોગ્રામ વિચ ડિસ્પ્લે ધ ફોલોઇંગ ટ્રાએંગલ એઝ પર યુઝર ઇનપુટ સ્ટ્રીંગ એટલે કે ધારો કે આપણે એવો લેફ્ટ લાઇન ટ્રાઇએંગલ બનાવવાનો છે કે જેમાં યુઝર જે સ્ટ્રિંગ ઇનપુટ કરે એ સ્ટ્રીંગનો ટ્રાઇએંગલ ડિસ્પ્લે થવો જોઈએ ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ઇનપુટ સ્ટ્રિંગ તરીકે ધારો કે મેં મારું નામ લખ્યું છે અશ્વિન તો અશ્વિન એક સ્ટ્રિંગ છે તો જે આ સ્ટ્રિંગ જે છે એનો ટ્રાયએંગલ આપણે બનાવવાનો છે એટલે કે પહેલી લાઇનમાં પહેલો કેરેક્ટર આવવો જોઈએ સેકન્ડ લાઇનમાં પહેલાં બે કેરેક્ટર થર્ડ લાઇનમાં ત્રણ કેરેક્ટર ફોર્થ લાઇનમાં ફોર કેરેક્ટર ફિફ્થ લાઇનમાં એટલે કે જે સ્ટ્રિંગ હોય એટલા જેટલા કેરેક્ટર હોય એટલી લાઇનનો ટ્રાએંગલ છે આ રીતે પ્રિન્ટ થવો જોઈએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે આ ટાઈપના પ્રોગ્રામ્સમાં આપણે કઈ રીતે લોજિક વિચારીએ તેના વિશે ડિસ્કસ કરીએ તો આમાં પણ આપણે આઉટપુટમાં જોઈએ તો કે જે કંઈ પણ સ્ટ્રિંગ ઇનપુટ કરીએ અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે અશ્વિન એક મારા નામની મેં સ્ટ્રિંગ ઇનપુટ એક્ઝામ્પલ તરીકે લીધી છે તો આનો ટ્રાયેંગલ આપણે બનાવવો હોય તો એમાં કઈ રીતે કરશું તો કે આપણે ડિસ્કસ કર્યું પ્રમાણે પહેલી લાઇનમાં એક કેરેક્ટર આવવો જોઈએ બીજી લાઇનમાં બે કેરેક્ટર આવવા જોઈએ ત્રીજી લાઇનમાં ત્રણ કેરેક્ટર ચોથી લાઇનમાં ચાર કેરેક્ટર આવવા જોઈએ હવે આની અંદર પહેલાં તો આપણે કેટલા લૂપ લેવા પડશે તો આપણે જે આ લેફ્ટ અલાઈન ટ્રાઇએંગલ છે એટલે બે લૂપની આપણે આમાં જરૂર પડશે પહેલું લૂપ જે છે એ આઉટર લૂપ આઉટર લૂપ જે છે એ કેટલી લાઇન પ્રિન્ટ કરવી છે એના પર આધાર રાખે છે હવે બીજું અહીંયા આ જે ટ્રાયંગલ છે એની અંદર આપણે સ્ટ્રિંગનો કન્સેપ્ટ છે સી ની અંદર સ્ટ્રિંગ જેવી કોઈ ડેટા ટાઈપ છે નહીં જો તમારે સ્ટ્રિંગ સ્ટોર કરાવવી હોય તો એના માટે આપણે કેરેક્ટર એરે ડિક્લેર કરીએ છીએ તો અહીંયા મેં પ્રોગ્રામમાં કેરેક્ટર નેમ નામનો એરે ડિક્લેર કર્યો છે જેની સાઇઝ જે છે એ ટેન આપેલી છે એકચ્યુઅલ આપણે જ્યારે ટર્બોસીની અંદર આપણે આ પ્રોગ્રામ જોઈશું ત્યારે એ આપણે આ સ્ટ્રિંગ યુઝર પાસેથી ઇનપુટ કરાવશું અહીંયા એક સમજવા માટે મેં શરૂઆતમાં અહીંયા નેમ એરેને આપણે અશ્વિન સ્ટ્રિંગથી ઇનિશિયલાઇઝ કરી દીધી છે જ્યારે કોઈ એક સ્ટ્રિંગ કેરેક્ટર એરેમાં આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ ત્યારે એનું મેમરી સ્ટ્રક્ચર કેવું હોય તો અહીંયા અમે બાજુમાં બતાવેલું છે એટલે આપણને ખ્યાલ છે કે નેમ ઓફ ટેન એટલે મેમરીમાં આ રીતે નેમ ઓફ ઝીરો એટલે ટેન બાઇટ છે એ મેમરીની અંદર એલોકેટ થાય છે અને એની ઇન્ડેક્સ જે છે ઇન્ડેક્સ એટલે પહેલો કેરેક્ટર છે એ ઝીરો ઇન્ડેક્સ એટલે કે નેમ ઓફ ઝીરોમાં સ્ટોર થશે બીજો કેરેક્ટર નેમ ઓફ વનમાં સ્ટોર થશે એસ ત્રીજો છે એ નેમ ઓફ ટુ એચ આ રીતે જે કંઈ સ્ટ્રિંગ આપણે સ્ટોર કરીએ એ સ્ટોર થઈ ગયા પછી લાસ્ટમાં નલ કેરેક્ટર એડ થતો હોય છે નલ કેરેક્ટર એવું ઇન્ડિકેટ કરે છે કે અહીંયા તમારી સ્ટ્રિંગ છે એ પૂરી થઈ ગઈ હવે પછી કોઈ કેરેક્ટર છે નહીં બીજું આપણે આ પ્રોગ્રામમાં એક તો કેરેક્ટર એરે લીધો ત્યાર પછી બીજા બે વેરિયેબલ બે કાઉન્ટર વેરિયેબલની જરૂર પડશે જેમાં પહેલું જે છે આઈ આઈ આઉટ આઉટર લૂપ હવે અહીંયા આપણે સ્ટ્રિંગ છે અને સ્ટ્રિંગ જે છે એ કેટલા કેરેક્ટરની છે એ આપણને લાસ્ટમાં જ્યારે નલ આવે ત્યારે આપણને ખ્યાલ આવશે કે અહીંયા સ્ટ્રિંગ છે એ પૂરી થઈ ગઈ ધારો કે આપણે કોઈ સ્ટ્રિંગ છે એ નાની હોય ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે બી તો બી ત્રણ કેરેક્ટર જ હોય તો એ આ રીતે સ્ટોર થશે ઝીરો ઇન્ડેક્સમાં બી સ્ટોર થાય પછી સી એ અને નલ છે એ થ્રી ઇન્ડેક્સમાં આવે તો આ લૂપ જે છે આપણે ટોટલ કેટલી લાઇનનું લૂપ ચલાવવું પડશે તો એ કોના ઉપર ડિપેન્ડ છે તો કે ટોટલ આમાં કેટલા કેરેક્ટર છે સ્ટ્રિંગમાં અહીંયા ધારો કે અત્યારે અશ્વિનની અંદર છ કેરેક્ટર છે તો આમ જોઈએ તો આ લૂપ ક્યાં સુધી ચાલવું જોઈએ તો એક એક કેરેક્ટર રીડ કરતાં છેલ્લે જ્યારે ન લાવે ત્યાં સુધી આ લૂપ ચાલવું જોઈએ બીજું આ આપણે સ્ટ્રીંગની લેન્થ કરી અને અહીંયા લેન્થ પણ લખી શકીએ અહીંયા ડાયરેક્ટ આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે ઝીરો શા માટે લીધું તો કે જ્યારે એરે હોય તો એરેની ઇન્ડેક્સ ઓલવેઝ ઝીરોથી સ્ટાર્ટ થતી હોય એટલા માટે આપણે લૂપ જે છે એ ઝીરોથી સ્ટાર્ટ કર્યું અને અને જે કેરેક્ટર એરે છે એ આપણે કેરેક્ટર બાય કેરેક્ટર રીડ કરવાના છીએ એના ઇન્ડેક્સ પ્રમાણે એટલે આઈ છે એ ઝીરોથી સ્ટાર્ટ કરશું એટલે નેમ ઓફ ઝીરો નેમ ઓફ ઝીરો એટલે પહેલો કેરેક્ટર નેમ ઓફ વન એટલે બીજો કેરેક્ટર આ રીતે આપણે વન બાય વન કેરેક્ટર રીડ કરતાં કરતાં જ્યાં સુધી નલ ન પહોંચીએ એટલે કે નોટ ઇક્વલ ટુ નલ સ્લેશ એન્ડ ઝીરો ધેટ ઇન્ડિકેટ્સ ધ નલ તો આ લૂપ ક્યાં સુધી એક્ઝિક્યુટ થશે તો કે સ્ટ્રીંગની અંદરથી જ્યારે લાસ્ટ કેરેક્ટર નલ ન થાય ત્યાં સુધી આ લૂપ છે એ એક્ઝિક્યુટ કરવાનું છે અને આપણે ઇન્ડેક્સ અહીંયા આઈ જે છે એ ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં આપણે ઇન્ક્રીમેન્ટ કરતા જવાનું તો પહેલું લૂપ જે છે એ તો આપણે ટોટલ કેટલી લાઇન પ્રિન્ટ કરવી છે એના માટે થઈ ગયું કારણ કે આમ જોઈએ તો નલ કેરેક્ટર હશે જ્યાં જ્યાં લાસ્ટમાં નલ કેરેક્ટર હશે એટલી લાઇન આપણે પ્રિન્ટ કરવાની થશે ધારો કે અશ્વિનમાં ટોટલ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સિક્સ લાઇન છે તો તમે આમાં કેરેક્ટર ગણશો તો એ સિક્સ જ થશે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો આ રીતે નલ કેરેક્ટર ન આવે ત્યાં સુધી આપણે આઉટર લૂપ છે એ એક્ઝિક્યુટ કરવાનું છે ત્યાર પછી જોઈએ તો ઇનર લૂપ તો ઇનર લૂપમાં આપણે જોઈએ તો ઇનર લૂપ આપણે શેના માટે લઈએ છીએ પ્રિન્ટિંગ માટે કે એકચ્યુઅલ કેરેક્ટર પ્રિન્ટ કોણ કરે ઇનર લૂપ તો ઇનર લૂપમાં આમ જોઈએ તો કે જ્યારે લાઈન છે એ ઝીરો નંબરની લાઇન હોય કારણ કે આપણે ઇન્ડેક્સ ઝીરોથી સ્ટાર્ટ કરી છે ત્યારે આપણે એક કેરેક્ટર પ્રિન્ટ કરવાનો છે જ્યારે આઈની વેલ્યુ વન હોય ત્યારે બે કેરેક્ટર ટુ હોય ત્યારે થ્રી કેરેક્ટર્સ તો આમ જોઈએ તો આપણે જે પણ ઝીરોથી સ્ટાર્ટ કરીએ અને જે 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 છે એનું કાઉન્ટિંગ કોના ઉપર ડિપેન્ડ છે તો કે આઈ ઉપર આઈ ઝીરો હોય ત્યારે આ ઝીરો એટલે કે એક વખત પ્રિન્ટ થાય છે આઈ વન હોય ત્યારે ટુ ટાઈમ્સ તો સિમિલરલી અહીંયા આપણે જેની વેલ્યુ ઝીરોથી સ્ટાર્ટ કરી અને જે કોના ઉપર ડિપેન્ડ છે તો કે આઈની વેલ્યુ ઉપર અને જે પ્લસ પ્લસ ત્યાર પછી આપણે પ્રિન્ટ શું કરવું છે તો કે એક એક કેરેક્ટર પ્રિન્ટ કરવાનો છે એટલા માટે પર્સન્ટેજ સી મૂકેલું છે આપણે એક સાથે સ્ટ્રિંગ નથી પ્રિન્ટ કરવાની કારણ કે પહેલી લાઇનમાં એક કેરેક્ટર બીજી લાઇનમાં પહેલાં એક કેરેક્ટર ને પછી બીજો કેરેક્ટર એટલે આ જે પ્રિન્ટિંગ છે એ કેરેક્ટર બાય કેરેક્ટર છે એટલે આપણે પર્સન્ટેજ સી લખ્યું છે કોમાં નેમ ઓફ આ એટલે કે આપણે જે વેલ્યુ લેવાની છે કયા કેરેક્ટર એરેમાંથી લેવાની છે નેમ ઓફ જે 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 છે એ આપણે ઇન્ડેક્સ આપશે ઝીરો કારણ કે આપણે શું કરવાનું છે કે એ છે એ ઝીરો ઇન્ડેક્સ ઉપર છે એસ છે એ વન ઉપર છે તો અહીંયા પહેલી લાઇનમાં એથી સ્ટાર્ટ થાય છે બીજી લાઇનમાં એ એસ આવે છે ત્રીજી લાઇનમાં એ એસ એચ એટલે કે આપણે ઇન્ડેક્સ ઝીરો વન ટુ ઝીરો વન ટુ થ્રી ફોર ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ એટલે અહીંયા જે છે એ આપણે ઝીરોથી સ્ટાર્ટ કર્યું અને જે લેસ દેન ઓર ઇક્વલ ટુ આઈ એટલે કે આઈજીની વેલ્યુ છે ત્યાં સુધી તો ચાલો આપણે મિત્રો વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ એક્ઝિક્યુશન જોઈએ જ્યારે આ પ્રોગ્રામ રન કરશું ત્યારે કર્સર લેફ્ટ કોર્નરમાં હશે આઈ અને જે બે કાઉન્ટર વેરિયેબલ લીધા છે એક સ્ટ્રિંગ સ્ટોર કરવા માટે કેરેક્ટર એરે લીધેલો છે અને આપણે જે એમાં આ વર્ડ અશ્વિન નામની સ્ટ્રિંગ સ્ટોર કરીએ તો મેમરીની અંદર જે સ્ટ્રિંગ સ્ટોર હશે એ આ રીતે હશે નેમ ઓફ ઝીરો ઇન્ડેક્સ ઉપર એ સ્ટોર થયો હશે વન ઉપર એસ ટુ ઉપર એચ આ રીતે અલગ અપ ટુ સિક્સ ઇન્ડેક્સ સુધી કેરેક્ટર સ્ટોર થયેલા હશે તો સૌપ્રથમ પ્રથમ આઈ છે એ ઝીરોથી સ્ટાર્ટ થશે નેમ ઓફ ઝીરો નેમ ઓફ ઝીરો એટલે એ આવશે એટલે કન્ડિશન ટ્રુ થઈ કારણ કે નલ નથી એટલે જેની અંદર આવશે જે ઝીરોથી સ્ટાર્ટ થશે

કંટ્રોલ ફ્લો છે એ લૂપની બહાર આવશે અને સ્લેશ એન એટલે કે અસર જે બાજુમાં હતું એ નેક્સ્ટ લાઇનમાં આવશે ત્યાર પછી આઈની વેલ્યુ ઝીરો હતી એ ઇન્ક્રીમેન્ટ થઈને આઈની વેલ્યુ વન થશે ત્યાર પછી ઇનર લૂપની અંદર આઈની વેલ્યુ વન થઈ એટલે નેમ ઓફ વન નેમ ઓફ વન એટલે એસ એટલે એ નલ નથી એટલે કન્ડિશન ટ્રુ થઈ એટલે જેમાં આવશું જે ફરી પાછું ઝીરોથી સ્ટાર્ટ થશે પણ આ વખતે આઈ વન હશે એટલે ટુ ટાઈમ આ લૂપ એક્ઝિક્યુટ થશે જે ઝીરો એટલે નેમ ઓફ ઝીરો નેમ ઓફ ઝીરો એટલે એ અહીંયા પ્રિન્ટ થશે કરસર બાજુમાં આવશે ફરી પાછું જેમાં એક ઇન્ક્રીમેન્ટ થશે જેની વેલ્યુ વન થઈ ગઈ અને જેની વેલ્યુ વન થઈ એટલે નેમ ઓફ વન નેમ ઓફ વન એટલે એસ જે નેમ ઓફ વન એટલે એસ પ્રિન્ટ થશે કરસર બાજુમાં જશે પાછું જેની અંદર એક ઇન્ક્રીમેન્ટ થયું ટુ થશે જેવું ટુ થશે એટલે કન્ડિશન ફોલ્સ થશે અને પાછું આઈમાં એક ઇન્ક્રીમેન્ટ થશે આઈની વેલ્યુ હવે ટુ થશે જેવું ટુ થશે એટલે નેમ ઓફ ટુ નેમ ઓફ ટુ આપણે જોઈએ તો એચ છે નલ નથી એટલે ઇનર લૂપમાં આવશે જે પાછો ઝીરોથી સ્ટાર્ટ થશે આઈ છે એ ટુ છે એટલે ઝીરો વન અને ટુ થ્રી ટાઈમ આ લૂપ એક્ઝિક્યુટ થશે જે ઓફ નેમ ઓફ ઝીરો જેની વેલ્યુ ફર્સ્ટ ટાઈમ ઝીરો નેમ ઓફ ઝીરો એટલે એ પ્રિન્ટ થશે કરસર બાજુમાં જશે પાછું જેની અંદર એક ઇન્ક્રીમેન્ટ થયું જેની વેલ્યુ વન થઈ નેમ ઓફ વન નેમ ઓફ વન એટલે એસ એસ અહીંયા પ્રિન્ટ થયો કરસર બાજુમાં થશે પાછું જેની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે જેની વેલ્યુ ટુ થઈ ટુ ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ ટુ કન્ડિશન ટ્રુ થઈ એટલે નેમ ઓફ ટુ નેમ ઓફ ટુ એટલે એચ અહીંયા પ્રિન્ટ થયો કરસર બાજુમાં ગયો પાછું જેની અંદર એક ઇન્ક્રીમેન્ટ થયું હવે થ્રી થયા પણ આ કન્ડિશન ફોલ્સ થશે જેવી કન્ડિશન ફોલ્સ થશે એટલે કંટ્રોલ છે એ પ્રિન્ટ એફ સ્લેશ એનમાં જશે એટલે કરસર છે એ નેક્સ્ટ લાઈનમાં અહીંયા આવી જશે ફરી પાછું આઈની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે આઈની વેલ્યુ થ્રી થઈ નેમ ઓફ થ્રી જો નેમ ઓફ થ્રી છે એ ડબલ્યુ છે નલ નથી એટલે કન્ડિશન ટ્રુ થઈ પાછું જે છે એ ઝીરોથી સ્ટાર્ટ થશે આ વખતે છે થ્રી છે એટલે ઝીરો વન ટુ થ્રી અને ફોર ટાઈમ આ લૂપ એક્ઝિક્યુટ થશે નેમ ઓફ ઝીરો નેમ ઓફ ઝીરો એટલે એ એ અહીંયા પ્રિન્ટ થયો કર્સર બાજુમાં ગયું પાછું જેની અંદર ઇન્ક્રીમેન્ટ થયું વન થયું નેમ ઓફ વન પ્રિન્ટ થશે એસ થશે પાછું જેની અંદર ઇન્ક્રીમેન્ટ થયું નેમ ઓફ ટુ થયું એચ પ્રિન્ટ થશે પાછું જેની અંદર એક ઇન્ક્રીમેન્ટ થયું જે ઓફ નેમ ઓફ થ્રી થયું ડબલ્યુ પ્રિન્ટ થયા કરસર બાજુમાં જશે હવે જેની વેલ્યુ ફોર થઈ કન્ડિશન ફોલ્સ થયું કરસર છે એ નેક્સ્ટમાં આવી ગયું તો આ રીતે મિત્રો પાછું આઈની અંદર એક ઇન્ક્રીમેન્ટ થશે અને આઈની વેલ્યુ ફોર થશે ત્યાર પછી નેઈમ ઓફ ફોર આઈ નલ નથી એટલે પાછી કન્ડિશન ટ્રુ થઈ જે ઝીરોથી સ્ટાર્ટ ઝીરો વન ટુ થ્રી અને ફોર ટાઈમ્સ એટલે એ એસ એચ ડબલ્યુ એન્ડ આઈ આટલી વેલ્યુ પ્રિન્ટ થશે પાછું નેક્સ્ટની અંદર કરસર જે છે એ મૂ થશે અને આઈની વેલ્યુ ફાઈ થશે આ રીતે મિત્રો હવે આ જે લાસ્ટ લાઈન છે એ પણ આ રીતે પ્રિન્ટ થશે તો ચાલો આપણે પહેલાં ટર્બોસીની અંદર જોઈએ કે આ પ્રોગ્રામ કઈ રીતે આપણે રન થશે તો આ પ્રોગ્રામ કરવા માટે આપણે પહેલાં બે એડર ફાઇલ જે છે એ ઇન્ક્લુડ કરશું ત્યાર પછી કાઉન્ટર વેરિયેબલ બેર લઈશું એક આઉટર માટે એક ઇનર માટે અને એક કોઈપણ સ્ટ્રિંગ ઇનપુટ કરવા માટે આપણે અહીંયા એક સ્ટ્રિંગ એરે સોરી કેરેક્ટર એરે અહીંયા આપણે ડિક્લેર કરશું ત્યાર પછી યુઝર પાસેથી આપણે સ્ટ્રિંગ લેશું એન્ટર એની સ્ટ્રિંગ ફોર ટ્રાઇંગલ અને જે સ્ટ્રિંગ ઇનપુટ કરશું એ નેઇમ કેરેક્ટર એરેમાં સ્ટોર કરશું ત્યાર પછી આપણે લીધું એ આઉટર લૂપ જે છે એ કેટલાક કેરેક્ટરનો ટ્રાયંગલ પ્રિન્ટ કરવો છે તો કે જ્યાં સુધી એર એરેની અંદર નલ ન આવે ત્યાં સુધી આ લૂપ છે એ એક્ઝિક્યુટ થવું જોઈએ અને ઇનર લૂપ છે એ એક એક કેરેક્ટર પ્રિન્ટ કરશે તો ઓલવેઝ ઝીરોથી સ્ટાર્ટ થશે કારણ કે આપણે પહેલાં કેરેક્ટરથી પ્રિન્ટ કરવું છે અને ક્યાં સુધી તો કે એનું એન્ડિંગ જે છે એ આઈ સુધી અને ત્યાર પછી એક એક કેરેક્ટર જે છે એ પ્રિન્ટ કરશું અને જેવી એક લાઇન પ્રિન્ટ થઈ જાય એટલે કરસરને નેક્સ્ટ લાઈન લેવા નેક્સ્ટ લાઇનમાં લાવવા માટે આપણે પ્રિન્ટે સ્લેશ એન કરશું તો ચાલો આપણે પ્રોગ્રામ પહેલાં રન કરીએ આની અંદર ધારો કે હું મારું નામ એન્ટર કરું તો આ રીતે આપણે અશ્વિનનો ટ્રાયંગલ પ્રિન્ટ થશે એવું નથી કોઈ બી નામ આપણે અહીંયા ઇનપુટ કરીએ સપોઝ હું અત્યારે કોમ્પ્યુટર તો જેટલા પણ કેરેક્ટર હશે એટલા કેરેક્ટરનો ટ્રાએંગલ છે એ તમને ડિસ્પ્લે કરશે ધારો કે હજી આપણે ગુડ મોર્નિંગ તો આ રીતે ગુડ મોર્નિંગનો આપણે ટ્રાયંગલ છે એ જનરલ જનરલ એટલા માટે બન્યો કારણ કે અહીંયા આપણે જે ફોર રૂપની લિમિટ જે છે એ જ્યાં સુધી નલ ન હોય ત્યાં સુધી એટલી નંબર ઓફ લાઇન છે એ પ્રિન્ટ કરવાની છે તો આશા રાખું મિત્રો આ પ્રોગ્રામ આપને સમજાયો હશે અને એક ડાયનેમિક પ્રોગ્રામ કઈ રીતે બનાવીએ એનો આપણે ડેમો જોયો તો મિત્રો આ પ્રોગ્રામના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપણે જે ડેમોન્સ્ટ્રેશન જોયું એનો સોર્સ કોડ ફાઇલ પણ અપલોડ કરેલી છે ડોટ સી ફાઇલ જે તમે ડાઉનલોડ કરી અને તમારા લેપટોપ અને ડેસ્કટોપમાં પ્રેક્ટિસ કરી શકો આ ઉપરાંત ગુજરાતી વર્ઝનના જે કોઈ પ્રોગ્રામિંગ સીના થિયરી અને પ્રેક્ટિકલના વિડીયોઝ જે છે તેની લિંક પણ આપેલી છે અને આપના સજેશન ફીડબેક માટેની પણ એક લિંક આપેલી છે જેથી આવનારા અપકમિંગ વિડીયોની અંદર તમારું કંઈ સજેશન હોય તો તમે આપી શકો તો મિત્રો આ ગુજરાતી વર્ઝનના વિડીયોનો મેક્સિમમ બેનિફિટ્સ તમારા મિત્રો અને બીજા ટેકનિકલ કોર્સમાં રહેલા વિદ્યાર્થીઓને મળે તેના માટે તમે આ વિડીયોને લાઈક શેર કરી અને આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે આ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા જ પ્રોગ્રામ સાથે મળીશું જેમાં આપણે પ્રોગ્રામ ની અંદર લેફ્ટ લાઇનનો ટ્રાએંગલ આપણે બનાવીશું બટ આપણે અત્યાર સુધી આ ટાઈપના લેફ્ટ લાઇનના ટ્રાએંગલ માટે બે લૂપનો યુઝ કરતા એક આઉટર લૂપ અને ઇનર લૂપ પણ આ સેમ ટ્રાએંગલને આપણે એક જ લૂપથી સિંગલ લૂપથી કઈ રીતે બનાવી શકીએ એક અલગ તે લોજિક આમાં કઈ રીતે આપણે યુઝ કરી શકીએ તેના વિશે આપણે ડિસ્કસ કરીશું તો મિત્રો આવનારા વિડીયો અપડેટ કરવા માટે ખાસ વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ આપના મિત્રોને શેર કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ